કઈ ઘટે નહીં, વધે નહીં, ના પલાડી વધે, એ જોવાનું, વધે નહીં, વધે તો ભજન બંધ થઈ જાય, વધે નહીં, ઘટે નહીં, બધાને થોડું થોડું હાયલા કરતો હોય ને આડું થાય, સીધું ઉતરી જાય, એનું નામ સમોવડિયા કહેવાય. આવતા જન્મે ભેગા રહેવા માટેની એક ગુડ પ્રોસેસ. હરિયો વિવેકાનંદ એવું બોલે છે ને, ચાલુ કરી દે ભાઈ. વિવેકાનંદ એવું બોલે ખબર છે, કંઈ આપી ના શકો તો હમદર્દીના બે શબ્દો આપો, દિલથી ઘણું મળી જાય. હે, સહાનુભૂતિ, હા એ શબ્દ આપ્યો, સહાનુભૂતિના બે શબ્દો એને કેટલું કહી જાય, પણ સહાનુભૂતિ આપી સાહેબ ક્યાંથી નીકળે? સહાનુભૂતિ હાર્ટમાંથી નીકળે, હાર્ટવાળા માણસો જે સહાનુભૂતિ આપી જ ના આવે, હાર્ટ ખુલ્લું ના આવે ક્યાંથી દે? બુદ્ધિથી કે અહીંથી કે વાણીથી કે સહાનુભૂતિ અપાય? અહીંથી સહાનુભૂતિ કેવી હોય ખબર? ચિંતા કરતા નહીં, તમે તમારે જાઓ, બોલ સમજી જાય કે મળે એમ નથી. પેલો દિલવાળો એમ કહે, ચિંતા ના કરવી, ભગવાન બધું સારું કરી દે, એ એ સહાનુભૂતિ ત્યારે અપાય છે, એ ભૂમિકા બદલવી પડે. એમને વાણીમાં શબ્દ આવે નહીં પ્રભુ, એ શબ્દની અરે ભાવના ને ભાવ ને પ્રેમ ને સદભાવ ને બધી કરુણા ને છેલ્લો શબ્દ કહ્યું તો વિવેકાનંદ સહાનુભૂતિ, એ બધું વણાયેલું હોય તો એ નીકળે અંદરથી બાપુ, અંદરથી, એ સહાનુભૂતિ કહેવાય. સહ અનુભૂતિ એનો અર્થ શું થાય? હરિઓમ. તમને જે દુઃખ છે, મૂંઝવણ છે, એમાં અમે ભાગીદાર છીએ, એની અનુભૂતિ અમને થાય છે, એટલે તમે ચિંતા ના કરો, આપણે બધા ભેગા છીએ. એ નમ સહાનુભૂતિ આવડી ગયું, સારું કર્યું, લ્યો રાજી રહ્યો. સહાનુભૂતિ આપણે તકલીફ પડે ઝીણા કાકા પાસે જાય ને દોડીને, કેમ હવે આશ્રમ જવું પડશે, શાંતિ મળે, બે શબ્દ એને આપણે વાત કરી દઈએ, તરત એમ કે ચિંતા ના કરી, બધું સારું થઈ જશે. પછી હા 50% એમને ભાઈ જાય, અહીંયા આપણે તો અનુભવ કરેલો જ છે. 50% સાહેબ એમ જ ભાઈ જાય, તમે બહાર નીકળો ખિલખિલાટો, ઘરે આવો થોડાક ભાઈરે થઈ જાઓ, પાછા 20% થઈ જાય, પછી પાછા 50% મહેનત કરવી પડે, વાતાવરણને અનુરૂપ કંઈક ખમું નમું કરવાનું, પાણી પાવ. સહાનુભૂતિ કેટલું મોટું કામ કરે સાહેબ, બે પક્ષનો ઉત્કર્ષ થાય સહાનુભૂતિમાં. જેને તમે સહાનુભૂતિ આપો છો એનો પ્રેમ, સાચી સહાનુભૂતિ આપી તો સાચો પ્રેમ મળી જાય. દરેકમાં પ્રેમ તો હોય જ છે, પ્રેમ ના હોય તો માણસ બને નહીં. પણ અરવિંદ ઘોષે કાલ મેં લખેલું એમાં બધું આવતું હતું, આડું શું છે? પ્રકૃતિ. તરત બોલે મારી હેતરી, પ્રકૃતિ એ જ આડી છે, એને હમી કરવાની. એટલે હું આત્મા એનું કામ કરવા માટે ઊભો થાય પણ પાછું સૂઈ જાય. હરિઓમ બે, હેલો ઉઠો જ, પેજ નંબર 13 73 ને સાહેબ, સ્તુતિ પ્રશ્ન. ભાઈ આય આય આય, જલસો જલસો થઈ ગયો તારે, કેટલા મુ 20મી કડી સાહેબ. અર્જુને હા, એને જરા કંટ્રોલ કરવા જેવું છે, બરાબર બેન? અર્જુન સાચી વાત, હા એ જરા જોખમ છે થોડું. અર્જુને કરીને ત્યારે સ્તુતિ અત્યંત પ્રેમથી જિજ્ઞાસાથી પૂછ્યું ભગવાનને, નમ્ર ભાવથી, કે પાછળ આવી ગયું છે, હા આવી ગયું, હરિગીત આવી ગયું. હરિગીતની ટિપ્પણી, બીજી હરિગીતની ટિપ્પણી બાકી, અહીંથી થઈ ગયું ટિપ્પણી નથી. જાણ 214 21 તારીખ સપ્ટેમ્બર મહિનાની 21 તારીખ ને આજે 22 થઈ ગઈ, સોરી 22 તારીખ ચખી નાખો, તારીખ 22 સપ્ટેમ્બર 2017 શુક્રવાર. જાણો પ્રભો તમને, તમે તો શીત મારી જે બધી, ઓ એ વિભૂતિ ચિંતવી તે
કેમ શકું ઓળખી, વિસ્તારથી તો તે કહો સર્વે વિભૂતિ આપની, જેની થકી વ્યાપી રહ્યા છો સર્વસૃષ્ટિની મહી. આવી ગયું યોગી, આવી ગયું નહીં? આવી ગયું. યોગી પ્રભો શિરીતથી હું સર્વ ભાવે સ્મરુ હૃદે, જુદા જુદા ભાવો કયા છે જે વિશે ચિંતવું તને, સૌ એ સૌ વિભૂતિઓ ફરી સમજાવશો વિસ્તારથી. શ્રી અમૃતવાણી સાંભળી તુજ તૃપ્તિ નામુજને થતી. આવું બધું આગળ તો તમે કીધું વિભૂતિ મને, પણ મારે હજી વિસ્તારથી એના વિશે સમજવું છે. અર્જુને એમ કીધું છે તો તમે બેસી જાઓ. હરિયો, આવડી ગયું ગાતા? ધીરે ધીરે થાય બધું ભાઈ. અરે આ મારી વિભૂતિઓ તો અનંત છે અર્જુન, એ બધી સાંભળી પાર ક્યાં આવશે, પણ તું કે છે એટલે થોડીક તને વધારાની કહું છું. એક ટિપ્પણી યોગીની આપણે કરવાની છે, એ ટિપ્પણીઓ છે થોડીક અમથી છે, બહુ જાજી છે નહીં, 29 છે. યોગીની ટિપ્પણી છે, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જોઈએ અમે લાગુ કેટલી પડે છે. સમજાણ શું દેવ દાનવ ની બુદ્ધિ જાણી શકે ના આપને. જો શરૂઆત કરી, અર્જુન કહે છે આ બધું ટિપ્પણી છે, પ્રભુ કેવી રીતે મને તમારું સ્મરણ થાય, જુદા જુદા કેટલા બધા ભાવો છે તમારા, કયા ભાવથી તમને મારે ચિંતન કરવું, મારે કેવી રીતે કયું સ્વરૂપ સામે રાખવું, કોને સમજીને મારે થાય કે આ વિભૂતિ છે, એ સૌ વિભૂતિઓ ફરી પાછી મને સમજાવો. એ યોગી પ્રભો શ્રી રીતથી હું સર્વ ભાવે સ્મરું દે, બધા યોગ્ય રીતે કયા ભાવથી મારે સ્મરણ કરવું, કયા સ્વરૂપનું. દેવ દાનવની બુદ્ધિ જાણી શકે ના આપણે. હજી પાછું ટિપ્પણીમાં આગળ કહે છે કે હું કેવી રીતે જાણું, દેવ કે દાનવ તમને જાણી શકે એમ નથી, આપ જ આપને માત્ર સમર્થ જાણવા. હૃદય તમને, તમે તમને પૂરેપૂરા જાણી શકો, બીજા તમને પૂરા જાણી શકે નહીં. આપવા અન્યને પાછા માત્ર આપ સમર્થ છો, મહત્તા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બ્રહ્માંડે તેજ તાજ છો. કોઈને કંઈ આપવું કરવું હોય તો તમે જ આપી શકો, મનુષ્ય કેટલું આપે, પાછા માત્ર આપ જ સમર્થ છો. લઈ લેવું આપવું બધું ભગવાનના હાથમાં છે. કિરણ પાકો કે બાવળા જોરે થાય બધું ના થાય, મહત્તા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બ્રહ્માંડમાં તેજ તાજ છે. તમારો પ્રકાશ બધે ફેલાયો છે, તમે જ સૌથી દક્ષ છો, બરાબર છો. અનેક શી રીતે વિભૂતિઓ થકી દેદીપ્યમાન છો, શણગારાયેલા કેવા શોભિતા વળી ઓર છો. બધી વિભૂતિઓ મોઢા છે ને આમાં કેટલા ભગવાન રૂપ બતાવે છે. આપને હું શકું જાણી સી રીતે, સ્પષ્ટ તે મને કહો, આપ જ સર્વ કાંઈ છો સમર્થ સર્વ રીતથી, તમે કયો તો જ હું સમજીશ. શેમાં શેમાં સમાયા છો, આપની વિભૂતિ કેવી છે, શી છે, શેમાં શેમાં હૃદય ધ્યાન ધરવું આપનું, કઈ રીતે શી શી વિભૂતિમાં ધ્યાન ધરવું, જો પછી આપને સંકળાવું આ બધામાં, તે શે રીતે આનું જોવાનું, જોવું કયું જોવું, અને સ્પષ્ટ કયો. વિભૂતિ આપની સર્વ ભલે તે મોટી મોટી હોય, કિંતુ શા આપ તો સૌથી મોટા ઘણા જ ભવ્ય છો. દિવ્ય સમગ્રતા કેવી સર્વોત્તમ બધી રીતે, ટૂંકમાં માત્ર તે સર્વ યથો સ્પષ્ટ કરી મને કહો, આ બધાનું એક એકમાં વ્યવસ્થિત મને સમજાવી દો. હા,
અરિયો મોટા. કાલે એક વિડીયો જોયો તો મેં, આમાં રાજ કપૂર નરગીસ, સુનીલ દત્ત નરગીસ કપલ આવ્યું બેઠું, નરગીસ સાથે રાજ કપૂર અંદર આવ્યા, બાળક ભલભલા કલાકારો હતા જૂના જૂના બધા, યંગ એકદમ હતી વધારે એમાં. એવો એક વિડીયો જૂનો જૂનો હાથ મારી ગયો, જોઈ લીધો, મજા આવી ગઈ હતી. પણ એ સમયનો આખો માહોલ અલગ, આખો મસ્ત માહોલ, તો માંડ્યો એને ખબર પડે એવું છે. જય ગુરુ મહારાજ. દિવ્ય સમગ્રતા કેવી સર્વોત્તમ, આપનું વાલ જે મારા પર છે એ જાણીને હૃદયથી આટલું બધું ક્ષમા કરજો, હું તમને પૂછી રહ્યો છું. વારે વારે પૂછી પૂછીને તમને કંટાળો લાવી દીધો છે મેં, કાઢીશો દમ નાખ્યો છે તમારો અનેક વાર પૂછી પૂછીને, અનેક વાર પૂછે તો ખી જાય છે માણસ. મૂઢતા મૂર્ખતા મારી સામું જોશો ના તે હરી, આવી મૂર્ખતા છે મારી, આવી મૂઢતા છે એના સામે તમે, મૂઢતા એટલે રમેશ ના આવડે, બોલ બોલ, નહીં આવડે એક્સપ્લેન કરતા, કોઈ વાતે સમજે જ નહીં ગમે એમ કયો, કારણ કે એ તમે કહેતા હોય ને મગજ બીજે જ હોય, એમના મૂઠ કરવું જ નથી એ સાંભળે, એમના મૂઠ કહેવાય. આપણે આપણી ભાષામાં મીંઢું કે મીંઢું, મીંઢો છે મીંઢો, મૂઠ સમજે નહીં, એ વાત સાચી. ઉપર વહી ગયું એક સ્ટેપ, લગભગ સમાજ 40% તો એવો જ છે. હરિઓમ, આગળ જાય. વારે વારે પૂછીને કંટાળો આવ્યો, મૂઢતા મૂર્ખતા મારી સામું જોશો ના ભગવાન, કેવા ઉદારતામાં તો સમર્થ શ્રેષ્ઠ આપ જેવા બીજા કોણ હોય, માફ કરી દો મને. સર્વનો ગર્ભ આકાશે દેખાતો તે છતાં નથી, બધું કંઈ ઉત્પન્ન આકાશમાંથી થયું જ, પણ એમાં ગર્ભનું કંઈ, માનું પેટ મોટું થાય ગર્ભ હોય તો એમાં કંઈ એવું દેખાય નહીં, બધા અહીંયાથી જ આવ્યા છે, અવકાશમાંથી જ ને, આકાશમાં છીએ સાહેબ. ના ના, મોટા વાક્ય બોલે છે, આપણે આકાશમાં છીએ, બોલો બોલો, સાચું છે, આકાશથી જ છીએ, આકાશથી જ છીએ, એ વાક્ય આવ્યું હોય આકાશમાં, આકાશથી અને આકાશ આકાશના સર્વ સૌ સમાયેલું સચરાચર તો નથી સો આકાશમાં, છતાં વિશિષ્ટતા એની કોઈને ખ્યાલમાં કશી આવતી નથી, કોઈ ઉપાય કરીને ના આવે, જેથી હું તમને યાચના ભાવે હૃદયથી પ્રાર્થના કરું છું કે આપની વિભૂતિઓ જે છે એનું એકાદ વર્ણન કરીને મને બતાવો. આપને જાણતા આપ જ પૂરા, બીજાનું ગજુ ન ત્યાં, શ્રી સર્વ પરિતામાં તો આપ જ શ્રેષ્ઠ છો. મારા સૌ પ્રશ્નના કેવા જવાબો વાળ્યા તમે, મને હિંમત કેવી આપી, તમારા દિલથી પાછી સમુદ્ર કરુણાના છો, આપની કરુણા તણો ક્યાંય ના પાર છે ભગવાન, એવું જાણીને હું તમને આવું બધું કહું છું, પૂછું છું. કરુણા કેટલી વાર મારા પર તમે કરી, એકવાર ફરી પાછી વરસાવો કરુણાની વર્ષા, એકવાર ઓર કરુણા કરી દો. સમર્પિત થઈ ગયો સાહેબ, હવે આવો અર્જુન બહા બાળા વળીને તો ઢીલો ઢસ બેસી ગયો ને, આપણનો ફાકો હમાય નહીં, હું કરી નાખું, તું કરી નાખું, હું કરીશ. અર્જુન બેસી ગયો અમે, હે, એની પાસે ગાંડિયું ધનુષ્ય હતું, તોય ઠેઠરી ગયો. વારંવાર ફરી એવો આપ્યો છે શ્રમ મેં તમને, ફરી આટલી તો એકવાર તસ્દી લઈને કૃપા કરો. કેટલી નમ્રતાના શબ્દો છે આ બધા, કહી દીધું એકવાર કૃપા કરી દીધું એમ નહીં, કેટલું 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 અંદરથી વલોરે છે. દિયો સમજાવી એવું કે ગળે ઉતરી તે જઈને પછી જાય પાછું, એવું કંઈક ભૂરકી નાખી દો, ભૂરકી નાખી દો એટલે જાદુ કરો કે હું તમે બધું મને કહીએ ને મારું બધું પછી જાય, એમ એમ કરી દો એટલે તમારે થઈ જાય બધું, બાકી મારામાં હમાય એવું નથી બધું. નમ્રતાની પાંચ કડી ગાઈ દઉં સાહેબ,
મારા સૌ પ્રશ્નના એક એવા જવાબો વાળી આજ છે, મને હિંમત તેથી તો કંઈક દિલે આવી છે. સમુદ્ર કરુણાના છો આપની કરુણા તણો, ક્યાંય ના પાર છે જાણી થવાને કરુણા સ્તવું. પાછી એકવાર કરુણા કરો, કરુણા કેટલી વાર મારા પરે તમે કરેલી છે, એક વાર ફરી પાછી વરસાવો કરુણા. હવે વારંવાર ફરી કેવો આપ્યો છે શ્રમ મેં આપને, ફરી આટલી તો વાર કૃપાથી તસદી લ્યો. હવે દિયો સમજાવી એવું કે ગળે ઉતરી તે જઈ પછી તે જાય, સંપૂર્ણ નાખી દો એવી ભૂરકી. વિશ આવી ગયું અંદર પેટમાં કે હા ચાલો સર પછી જાય. ભૂરકી કહેવાય એવું જાદુ કરી દો કંઈક, કે આમ બધું મારા મનમાં ભૂલાઈ ન જાય. થઈ જશે સાહેબ, 29 કડી આ રીતે થઈ જશે. મને શું ઉછળે વાલ આપણા પર વરસતું, હે વરસાદ વરસે એવું વાલ મને તમારા પર વરસી રહ્યું છે. આપનું તો બધું જે તે વાલું વાલું મને બહુ લાગતું. એક અનેક વાર તો કેવા આપને મેં સાંભળેલા છે, છતાં સંતોષની તૃપ્તિ હજી મને થતી નથી. સાંભળ્યા હું કરું ભાવે વારંવાર તમને હું આપને, એવો ઉમળકો હૈયામાં એવા શો ઓરિયા મને ઓરિયા ઓરતા ઓરિયા શબ્દમાં ઓરતા છે, એવા મને ઓરતા છે. તમે મને કહેશો મને મજા આવશે. સાંભળ્યા હું કરું ભાવે વારંવાર શું આપને, એવો ઉમળકો હઈએ એવા શા ઓરિયા મને. ઓરિયા એટલે સાંભળવાનું તમન્ના. ફરીથી સાંભળાવો તે વિભૂતિ ભવ્ય આપની, આકર્ષાઈ જઈ પૂરો મોહાઈ જાઉં આપથી. જતા મોહાઈ સંપૂર્ણ આપના પર, હે પ્રભો પછીથી ડુલ્લું સંપૂર્ણ થવામાં શો થઈશ, તો સંપૂર્ણ થઈ જઈશ, ડૂલ તમારામાં ડૂબી જઈશ. આપના દિલ સંપૂર્ણ મળી જવા ઉમેદ છે તમારું ને મારું. આકર્ષાઈ જવા કાજે પ્રકાશો આપ મસ્ત થઈ, એવું કંઈક કરો કે હું તમારા તરફ બહુ આકર્ષણ થાય. મને અમૃત રસના પાને ધરાવો તેથી થાય ના અમૃત રૂપી વાણીને ફરી ફરીને મને કથો. હવે કૃપાશી કેટલી વાર મારા પરે કરેલ છે તમે, એક વાર ફરી પાછી કૃપા વરસાવી દો મને. તને શો પ્રીછવા હૈયે, તીવ્ર આતુરતા હૈયે, તારી વિભૂતિનું તેથી થવા દર્શન ચાહું છું. ભગવાન રસ્તા મળી જાય તો આટલી વિનંતી કરવી પડે ત્યારે ભગવાન માને. અર્જુને વિનંતી કરી છે, ચાલો 220 રૂપાનું આવ્યા છીએ. જીવન ગીતા એક શ્વાસે પૂરી થઈ ગઈ, હે સારું કર્યું ભગવાન.